हाय फ्रेंड्स, हाउ आर यू ऑल। हूँ मेघा त्रिवेदी। सो फ्रेंड्स, काले सीनियर क्लर्क की एक्जाम है, जे लोगों ने एक्जाम देवानी है ए लोगों माटे एंड टाइम नो रिविजन है कि मोस्ट इम्पोर्टंट जो ट्रिक है 110% आमाथी होय छे एक्जाम नी अंदर। तो रीजनिंग नू एक वक्त आपणे रिविजन करी लईए फ्रेंड्स। तो टोटल टॉपिक है टाइम अने वर्क पाइप्स अने टैंक एटले के टाकीना जे दाखला पूछाय छे ए केलेंडरनी ट्रिक, त्यार पछी कन्वर्ट टाइम करवानी जे ट्रिक छे ए मल्टीप्लिकेशननी ट्रिक छे के जे 9×9 99×99 એ પૂછાતી હોય છે, ઘણી બધા એક્ઝામમાં પૂછાઈ ચૂકી છે, અને બિટવીન 10×20ની વચ્ચે જે આવતી હોય એ મલ્ટીપ્લિકેશનની ટ્રિક, કાઉન્ટ સ્ક્વેર વેન રો એન્ડ કોલમ્સ રો અને કોલમ સેમ હોય અથવા રો અને કોલમ સેમ ન હોય, ટ્રાયંગલ છે એ કાઉન્ટ કરવાના અલ્ગેબ્રા ટ્રિક, અને ડિવિઝિબિલિટી ટ્રિક એટલે કે જ્યારે તમને કોઈ પણ એક સમ આપ્યો છે એને, કોઈ પણ તમને એક આંકડો આપ્યો છે ફ્રેન્ડ્સ, એને તમારે ડિવાઈડ કરવાનું છે 37 સાથે। આ પણ ઘણા બધા એક્ઝામમાં પૂછાઈ ચૂક્યું છે અને કદાચ આવનારી દરેક એક્ઝામમાં પૂછાઈ શકે। રિવિઝન આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈશું। આ એક ખાલી રિવિઝન છે જે લોકોને કાલ એક્ઝામ આપવાની છે એ લોકો માટે। સો ફ્રેન્ડ્સ, આ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, એક વખત રિવિઝન કરી લઈએ કે ટાઈમ અને વર્ક જ્યારે એ વત્તા બી વત્તા સી ત્રણેય જણાનો જે ડેઝ છે એ 15 છે અને એ વત્તા બી છે એનો 20 ડેઝ છે, તો ખાલી સીનો આપણે ડેઝ છે કેટલા ડેઝ છે એ ફાઇન્ડ કરવાના છે ફ્રેન્ડ્સ। તો અહીંયા તમને આપ્યું છે 15 ડેઝ અને 20 ડેઝ, તો ફર્સ્ટ સ્ટેપ રહેશે મલ્ટીપ્લિકેશન, એટલે કે એ વત્તા બી વત્તા સી એના 15 ડેઝ છે અને એ વત્તા બીના 20 ડેઝ છે એ બંને વચ્ચે થશે મલ્ટીપ્લિકેશન, અને એ બંનેનું મલ્ટીપ્લિકેશન જે થશે એમાંથી ફ્રેન્ડ્સ આજે 20 ડેઝ અને 15 ડેઝ છે એનું થશે સબટ્રેક્શન, અને એનો જે આન્સર આવશે 5 એને જે મલ્ટીપ્લિકેશન કર્યું છે એના સાથે ડિવાઈડ કરવાનું રહેશે અને આન્સર આવશે 60 ડેઝ। તો ફ્રેન્ડ્સ, એ જ રીતના સેકન્ડ સમ છે કે એ વત્તા બી વત્તા સી 12 દિવસમાં કામ પૂર્ણ કરે છે, એ વત્તા બી છે 20 દિવસમાં કરે છે, તો સી કેટલા દિવસમાં કમ્પ્લીટ કરશે? તો ફ્રેન્ડ્સ, અહીંયા શું કરવાનું રહેશે, તમારે સૌથી પહેલાં મલ્ટીપ્લિકેશન કરવાનું રહેશે 12×20 એનો આન્સર આવશે 240, ત્યાર પછી શું કરવાનું રહેશે સેકન્ડ સ્ટેપ કે જે 20 ડેઝ છે એમાંથી 12 ડેઝ છે એને સબટ્રેક્શન કરવાના છે એટલે 8 આવશે, અને જે મલ્ટીપ્લિકેશન કર્યું છે એના સાથે જે સબટ્રેક્શન કર્યું છે એ ડિવાઈડ કરવાનું રહેશે અને એનો જે આન્સર આવશે એ વધશે 30 ડેઝ। ત્યાર પછી પાર્ટ ટુ જોઈએ ફ્રેન્ડ્સ, કે એ કમ્પ્લીટ વર્ક કરે છે 25 દિવસમાં, બી કમ્પ્લીટ્સ વર્ક 15 ડેઝ, તો એ અને બી છે એ ભેગા મળીને કામ કરે તો કેટલા દિવસમાં કામ કમ્પ્લીટ કરશે? તો ફ્રેન્ડ્સ, આની અંદર ફર્સ્ટ સ્ટેપ શું છે કે એ અને બી એ બંનેનો જે તમને ડેઝ આપ્યા છે, બંનેના જે કમ્પ્લીટ કરવાના વર્કના ડેઝ, એ બંનેનું સૌથી પહેલાં થશે મલ્ટીપ્લિકેશન, તો 25×15 તો એ 375 થશે। ત્યાર પછી ફ્રેન્ડ્સ શું કરવાનું છે સેકન્ડ સ્ટેપની અંદર, સિમ્પલ છે, કાંઈ નથી કરવાનું, એ વત્તા બી બંનેના જે છે વર્કિંગ ડેઝ એ બંનેને એડિશન કરવાના છે, એ એડિશન કરશો એટલે આવશે 40। ત્યાર પછી સ્ટેપ 3 છે ફ્રેન્ડ્સ, કે જે તમે મલ્ટીપ્લિકેશન કર્યું છે અને એડિશન કર્યું છે એ બંનેનું ડિવિઝન કરવાનું છે, અને એ ડિવિઝનનો જે આન્સર આવે એ તમારો કરેક્ટ આન્સર રહેશે। અહીંયા તમને નીચે એક એક એક્ઝામ્પલ એક્સ્ટ્રા આપ્યા છે જે તમારે જાતે કરવાના છે અને કોમેન્ટ બોક્સની અંદર એના આન્સર લખવાના છે। સો ફ્રેન્ડ્સ, આ હવે પાર્ટ 3, થર્ડ નંબરની ટ્રીક છે કે એ વત્તા બી છે એ 25 દિવસમાં કામ કરે છે, એ એકલું છે એ 30 દિવસમાં કામ કરે છે, તો બી એકલું કેટલા દિવસમાં વર્ક કમ્પ્લીટ કરશે? તો સૌ પ્રથમ શું કરવાનું છે ફ્રેન્ડ્સ, કે જે તમને બે ડેઝ આપ્યા છે એ વત્તા બી અને એના એકલાના, એ બંને ડેઝનો એલસીએમ કાઢવાનો છે, તો એલસીએમ આની અંદર આવશે 150, અને જે એલસીએમ આવે એને એ વત્તા બીનું જે આજે 150 આવ્યું એને એ વત્તા બી છે એના સાથે શું કરવાનું છે, તો કે ડિવાઈડ કરવાનું રહેશે, એટલે કે 150
डिवाइड बाय 25 એટલે 6 આવશે અને એ જ રીતે 120 ડિવાઇડ બાય 30 તો ત્યારે તમારો આન્સર આવશે 5. પછી ફ્રેન્ડ્સ જે આન્સર આવે બંનેના ડેઝનો એ બંનેને શું કરવાનું છે, સબટ્રેક્શન કરવાનું છે એટલે કે માઇનસ કરવાનું છે અને એનો જે આન્સર આવે એટલે કે 1 અને એને ડિવાઇડ કરવાનું રહેશે જે એલસીએમ આવ્યું છે એના સાથે એટલે ટોટલ તમારું આવશે 150 ડેઝ. ફ્રેન્ડ્સ દરેકની અંદર એવું નહીં હોય કે અહીંયા 1 જ આવશે એટલે એવું ના સમજી લેતા કે એલસીએમ જે આન્સર છે એ જ આપણો મેઇન આન્સર રહેશે એવું નથી. જે તમારો ડિવિઝનમાં આન્સર આવે એને એલસીએમ સાથે ડિવિઝન કરવાનું છે અને પછી જે તમારું આન્સર આવે છે એ તમારો ફાઇનલ આન્સર રહેશે. દેન ફ્રેન્ડ્સ પાઇપ્સ અને ટેન્ક એટલે કે જે ટાંકીના સમ પૂછે છે તો ટેપ 1 એટલે કે એક ટાંકી છે એ 2 કલાકમાં કમ્પ્લીટ થાય છે, ભરાઈ જાય છે અને બીજી ટાંકી છે એ 7 કલાકમાં ભરાઈ જાય છે. તો ફ્રેન્ડ્સ બંને ટાંકી જો સાથે ભરાય તો કેટલો સમય લાગે, તો આની અંદર સ્ટેપ સિમ્પલ છે ફ્રેન્ડ્સ. સ્ટેપ 1માં શું છે તો કે મલ્ટિપ્લિકેશન કરવાનું છે બંને ટાંકીનું એટલે કે 2 અને 7 અવર્સ બંનેનું મલ્ટિપ્લિકેશન થશે એટલે 14. અને ત્યાર પછી સેકન્ડ સ્ટેપ છે ફ્રેન્ડ્સ કે એડિશન કરવાનું છે આ બંને વચ્ચેનું એડિશન. એ એડિશન જે થશે એ મલ્ટિપ્લિકેશન અને એડિશનનું છે એ તમારો આન્સર. ડિવાઈડ કરી અને આવી રીતે લખી નાખવાનો રહેશે એ તમારો આન્સર થઈ ગયો કે 14/9 અવરની અંદર ટાંકી છે એ બંને એકસાથે ભરાશે. હવે ફ્રેન્ડ્સ કેલેન્ડરની ટ્રીક, તો વિચ ડે એવું તમને પૂછાતું હોય છે કે લીપ યર જો આપ્યું હોય ફ્રેન્ડ્સ તો યસ ઓર નો, કે જે સેન્ચ્યુરી છે અને નોટ અ સેન્ચ્યુરી. જો સેન્ચ્યુરી હોય તો ડિવાઈડ બાય 400 કરવાનું છે અને જો ન હોય તો ડિવાઈડ બાય 4 કરવાનું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા તમને આપ્યું છે કે 1700 તો ડિવાઈડ બાય 400 તો એ થઈ શકે ના થઈ શકે કે આ ડિવિઝેબલ નથી. અને ફ્રેન્ડ્સ આની અંદર 1992 આપ્યું છે જેને ડિવિઝેબલ બાય 4 કરો તો એને તમે ડિવાઈડ કરી શકો છો. ત્યાર પછી આવો એક ક્વેશ્ચન પૂછાતો હોય છે ફ્રેન્ડ્સ, આ મોસ્ટલી દરેક એક્ઝામમાં આ ક્વેશ્ચન હોય જ છે કે ટુડે ઇઝ ફ્રાઈડે, ઇફ ટુડે ઇઝ ફ્રાઈડે આફ્ટર 80 ડેઝ, તો આફ્ટર 80 ડેઝ શું થશે. તો એનું અંદર સ્ટેપ શું છે ફ્રેન્ડ્સ કે ટોટલ જે વીક જે ડેઝ આપ્યા છે એટલે કે 80 અને વીક કેટલા છે તો કે 7, તો એ 7 છે એને ડિવાઈડ કરવાનું રહેશે, એનું જે રિમાઇન્ડર આવે ફ્રેન્ડ્સ એમાં +3 એડ કરવાના છે એટલે તમે ફ્રાઈડે પછીના 3 ડેઝ કાઉન્ટ કરો તો ફ્રાઈડે પછી આવશે સેટરડે, સન્ડે અને મંડે એટલે અહીંયા તમારો કરેક્ટ આન્સર રહેશે મંડે. અહીંયા તમને ફ્રેન્ડ્સ કોઈ બી આપ્યું હોય જે પણ રિમાઇન્ડર આવે એની અંદર +3 એડ કરવાનું રહેશે. ત્યાર પછી ફ્રેન્ડ્સ જે કન્વર્ટ ટાઈમ છે, તો જે મિલિટરી ટાઈમ આપ્યો છે એને સ્ટાન્ડર્ડ ટાઈમની અંદર જો કન્વર્ટ કરવાનું આપ્યું હોય ફ્રેન્ડ્સ જ્યારે વેન ગ્રેટર ધેન 12, તો ફ્રેન્ડ્સ જ્યારે તમને ટાઈમ આપ્યો છે કે 16:45 તો એને તમારે સ્ટાન્ડર્ડ ટાઈમની અંદર કન્વર્ટ કરવાનું છે. તો ગ્રેટર ધેન 12 છે એટલે અહીંયા શું કરવાનું રહેશે કે જે ટાઈમ તમને આપ્યો છે એમાંથી માઇનસ કરવાનું છે 12, તો અહીંયા આવી રીતે 12:00 લખી નાખશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ 6 માંથી 2 એટલે કે 4 રહેશે અને અહીંયા જે છે ઈએમ નમ રહેશે અને માત્ર તમારે પાછળ શું લગાવવાનું રહેશે પીએમ. ત્યાર પછી ફ્રેન્ડ્સ આ છે એક ઘણી બધી એક્ઝામમાં અગાઉની એક્ઝામમાં પૂછાઈ ચૂક્યું છે અને આવનારી દરેક એક્ઝામમાં પૂછાઈ શકે એવું છે. મોસ્ટ ટાઈમ છે મોસ્ટલી આ ક્વેશ્ચન છે હોય જ છે ફ્રેન્ડ્સ. તો તમે સમજી લ્યો કે કંઈ જ નથી કરવાનું, અને સાવ સિમ્પલ છે કે 9×9 છે ફ્રેન્ડ્સ, તો 9×9 છે એ 81 થાય સિમ્પલ. તો અહીંયા તમને 9×99 આપ્યું છે તો ફ્રેન્ડ્સ આની અંદર કંઈ નથી કરવાનું, લખવાનું છે તો તમારે 81 જ, બીકોઝ 9×9 81 થશે. અહીંયા શું છે ફ્રેન્ડ્સ તમને 2 વખત 9 આપ્યા છે એટલે અહીંયા તમારે લખવાનું રહેશે 9 અને અહીંયા લખવાનું રહેશે 0.
एज रीते फ्रेंड्स अहीं भले ने ट्रिपल नाइन आप आपणे लखवानुं छे 8 अने 1। तो फ्रेंड्स अहीं तमे जोई शको छो कि केटला नाइन छे, तो के 2। એટલે અહીંયા 2 વખત શું લખવાનું રહેશે 99, અને અહીંયા પણ 2 વખત છે એટલે અહીંયા શું લખવાનું રહેશે 2 વખત 00। તો એ જ રીતના આનું તમારે જાતે ફાઇન્ડ કરી અને કોમેન્ટ બોક્સમાં લખવાનું છે। હવે ફ્રેન્ડ્સ 2 ડિજિટના જે નંબર છે જો એ 10 અને 20ની વચ્ચે આવતા હોય તો તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ? સાવ સિમ્પલ છે કે 10 અને 20ની અંદર આવતા હોય, એટલે કે ધારો કે આપણને આપ્યું છે 19 × 18, તો આની અંદર શું કરવાનું રહેશે? જ્યારે આ આપ્યું હોય ત્યારે જ ફ્રેન્ડ્સ કે 10 અને 20ની અંદર જો આપ્યા છે તો જ આ તમારે ટ્રીક છે યુઝ કરવાની રહેશે। દરેકની અંદર આ ટ્રીક યુઝ નહીં થાય। તો ફ્રેન્ડ્સ આની અંદર તમારે ફર્સ્ટ શું કરવાનું રહેશે કે 19 × 18 આપ્યું છે, તો સૌથી પહેલાં બંનેનું એડિશન કરો। એડિશન કરશો એટલે જે આન્સર આવશે એને મલ્ટીપ્લાય બાય 10 કરવાનું રહેશે। કોઈ પણ આન્સર આવે એને ઓલવેઝ ઇન્ટુ 10 કરવાનું રહેશે, એટલે તમારો આન્સર આવશે 370। ત્યાર પછી ફ્રેન્ડ શું કરવાનું રહેશે કે આ જે આવી રીતના તમને આપ્યું છે બરાબર, મલ્ટીપ્લિકેશન જે કરવાનું છે, તો આની અંદર આ જે ફર્સ્ટ છે 9 × 8, એ બંનેનું તમારે શું કરવાનું રહેશે? તો કે મલ્ટીપ્લિકેશન 9 × 8 = 72, એટલે જે આન્સર આવે ફ્રેન્ડ્સ એને જે 370 હતા એની અંદર એડ કરવાના રહેશે, એટલે તમને તમારો કરેક્ટ આન્સર મળી જશે। હવે ફ્રેન્ડ્સ આવા મોસ્ટલી એક કે બે હોય જ છે, અલગ અલગ રીતના હોય છે, મોસ્ટલી આવા પણ પૂછાતા હોય છે જ્યારે રો અને કોલમ સરખી આપી છે ત્યારે શું કરવાનું રહેશે? સિમ્પલ છે ફ્રેન્ડ્સ, કંઈ જ નથી કરવાનું। 1, 2, 3 અને 2, 3 ત્યારે શું કરવાનું રહેશે? આ જે 3 છે એનો સ્ક્વેર કરી દેવાનો, 1નો સ્ક્વેર 2નો સ્ક્વેર 3નો સ્ક્વેર, એટલે 1નો સ્ક્વેર થશે 1, 2નો 4 અને 3નો 9। એ 3 અને 3નું એડિશન કરશો એટલે તમને તમારો પરફેક્ટ આન્સર મળી જશે। એ જ રીતે ફ્રેન્ડ્સ અહીંયા તમારે જાતે કરવાનું રહેશે કે 1, 2, 3 અને 4, 2, 3, 4। હવે ફ્રેન્ડ્સ આ તમારે જાતે કરવાનું રહેશે, આ દરેકના તમારે શું કરવાના છે? સ્ક્વેર કરવાના છે, અને એ સ્ક્વેર જે કરશો એનો જે આન્સર આવશે એ દરેકનું એડિશન કરશો એટલે તમને તમારો આન્સર મળી જશે। હવે ફ્રેન્ડ્સ જ્યારે રો અને કોલમ છે એ સેમ નથી આપ્યું ત્યારે શું કરવાનું? કંઈ નથી કરવાનું, સાવ સિમ્પલ છે કે અહીંયા તમને 4 છે અને અહીંયા 3 છે, તો શું કરવાનું છે? આ 3 × 4 એટલે 12 થશે, ત્યાર પછી 2 × 3 = 6 અને 1 × 2 જેટલા પણ આપ્યા હોય એને આવી રીતે ક્રોસમાં કરવાના રહેશે અને એનું એડિશન કરશો એટલે તમને આન્સર મળી જશે। અહીંયા શું છે? તો કે 1, 2, 3, 4, 2, 3, 4 અને 5, તો આવી રીતના કરવાનું રહેશે। આ મલ્ટીપ્લિકેશન આ અને આ બંનેનું એ જે આવે એનું તમારે એડિશન કરી અને કોમેન્ટ બોક્સમાં આન્સર તમારે લખવાનો રહેશે। હવે ફ્રેન્ડ્સ આવી રીતના જો તમને કાઉન્ટ કરવાનું આપ્યું હોય ટ્રાયેંગલ્સ, તો તમારે શું કરવાનું? કે સિમ્પલી છે કે 1, 2, 3, 4 આપ્યા છે, તો અહીંયા જે લાસ્ટ છે 4 × 2 કરવાના એટલે 8, 1, 2, 3, 4, 5, 6 એટલે અહીંયા 6 આવ્યું, અને 2 એટલે 6 × 2। એ જ રીતના ફ્રેન્ડ્સ અહીંયા તમારે જાતે કરવાનું રહેશે। હવે ફ્રેન્ડ્સ આવી રીતના જો તમને ટ્રાયેંગલ છે એ કાઉન્ટ કરવાના આપ્યા છે, તો સિમ્પલી તમે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે 8 થયા, તો 8ને મલ્ટીપ્લાય કેટલા છે? તો કે 2 એટલે 2 કરવાના રહેશે, એટલે કેટલા આવશે? 16, અને ત્યાર પછી આ 1 આખું અને 2 આખું આ બંનેને એડ કરવાના રહેશે એટલે આવશે 18। એ જ રીતના ફ્રેન્ડ્સ આ તમે ટ્રાય જાતે કરો। હવે ફ્રેન્ડ્સ અલ્ગેબ્રેટ્રિક, તો x/13, 1/x/13 અને = 10 આપ્યું છે,
ऑलवेज आने सब्सक्राइब बाय टू करवानु रहेशे एटले के माइनस टू करवानु ऑलवेज आमां माइनस टू करवानु रहेशे कई भी आप्युं होय एनु डबल थशे अने जे डबल करशो एमांथी माइनस टू करवानु रहेशे तो अहीं थर्टीन छे तो एनु डबल कर्युं एटले ट्वेंटी सिक्स थई गयुं थर्टीन इंटू टू एटले ट्वेंटी सिक्स तो फ्रेंड्स एज रीतना अहीं टेन आप्युं छे तो टेननुं स्क्वेर करीशुं तो शूँ आवशे आपणने हंड्रेड अने हंड्रेड आवशे एमांथी केटला सब्सक्राइब करवाना छे तो के बे अने जे बे करशो एटले तमारो आंसर आवशे नाइंटी एट एज रीतना फ्रेंड्स अहीं आप्युं छे के एक्स नी हंड्रेड अपॉन तो एना डबल करिया छे अहीं टू हंड्रेड तो अहीं ए तमारे जाते करवानुं रहेशे इज इक्वल्स टू अहीं टेन त्यार पछी फ्रेंड्स ज्यारे तमने कोई भी आवी रीतना आप्यो छे कोई भी तमने नंबर आप्यो छे एने डिवाइड बाय थर्टी सेवन करवानो आवे आ मोस्ट टाइम भी छे घणी बधी एक्जाम में पूछाई चूक्यू छे अने आपणने एम थाय के थर्टी सेवन में डिवाइड केवी रीते करशुं बहु टफ पड़ी जाए सो फ्रेंड्स कंई चिंता करवानी जरूर नथी जो आजे ए छे ट्रिपल ए छे ए वन टू नाइननी वच्चे होय अने तमने थर्टी सेवन साथे डिवाइड करवानुं आप्युं छे तो गभरावानी कोई जरूर नथी साव सीम्पल छे फ्रेंड्स के तमारे आवी रीतना लखवुं नहीं पड़े घणी वखत आपणे शुं करीए सीम्पली सिक्स 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 लखीशुं अने आ थर्टी सेवन करी अने आनी अंदर आपणे टाइम वेस्ट करीशुं तो फ्रेंड्स अहीं तमने एक इजी ट्रीक बताऊँ छूँ कि आज सिक्स 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 छे जे ए आप्यो छे ट्रिपल ए जे आप्यू छे फ्रेंड्स एनू एडिशन करी देवानू छे के सिक्स प्लस सिक्स प्लस सिक्स तो केटला थशे एटीन ए तमारो आंसर रहेशे अने आ तमारे कॉमेंट बॉक्स में लखवानू रहेशे सो फ्रेंड्स आ हतुं क्विक रिविजन हजी रीजनिंग छे ए आपणे डिटेल में वन बाय वन दरेक टॉपिक लईशुं सो डोंट वरी एवं नहीं कि आनी अंदर आप बधु करा दीधु व्यवस्थित एक एक है ये व्यवस्थित समझा अने दरेक रीजनिंग में जे कई पण आवे छे ए बधानी ट्रीक अहीं तमने करावामां आवशे सो जे लोकोए हजी सुधी चेनल सब्सक्राइब नहीं करी ए लोको फटाफटथी चेनल सब्सक्राइब करी दो वीडियो ने लाइक करो अने बने एटलू शेर करो थैंक यू एंड ऑल द बेस्ट फॉर एक्जाम्स